ભુવનેશ્વર પબ્લિક સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી તારીખ 7ના રોજ કરવામાં આવી, જેમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર નાઝનીન શેખ અતિથિ વિશેષ તરીકે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફાતિમા શેખ અને ટ્રસ્ટના પ્રમુખ નાઝુ ફડવાલાની ઉપસ્થિતિમાં મહિલા દિવસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ડોક્ટર નાઝનીન શેખે પોતાના વક્તવ્યમાં કહ્યું કે દરેક મહિલા પોતે પ્રતિભાવન જ હોય છે, પરંતુ એને એની અંદર છુપાયેલી પ્રતિભાની શક્તિ ખબર નથી હોતી. સ્ત્રીઓએ પોતે જ પોતાની અંદરની શક્તિને ઓળખવી પડે અને સમાજમાં યોગદાન આપવા માટે આગળ આવવું પડશે. આજના આ મહિલા દિવસની ઉજવણીમાં શિક્ષકો દ્વારા મહિલા દિવસની થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સંકુલ દ્વારા મહિલા દિવસના ભાગરૂપે શિક્ષકોનું અને એક્ટિવ વિદ્યાર્થીઓની માતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. પ્રિન્સિપાલ ધ્રુતા રાવલ અને પ્રી પ્રાઇમરીના પ્રિન્સિપાલ શ્રદ્ધા પટેલના માર્ગદર્શન દ્વારા કાર્યક્રમની વ્યવસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન નિમિષા પટેલ દ્વારા અને આભારવિધિ દુર્ગા રાવલ દ્વારા કરવામાં આવી હતી. ગુડ ઇવનિંગ અંકલેશ્વર. અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં આજે મને અને ફાતિમા હુનાઝીન શેખ અને ઇન્વાઇટ કર્યા છે વુમન્સ ડે ઉપર. એક બહુ સારો અવસર છે વુમન્સ ડે સેલિબ્રેટ કરવા માટે, જે 8 માર્ચે ઉજવાય છે. પણ મારું કહેવાનું એ છે કે 8 માર્ચ પકડીને ચાલવાનું જરૂર નથી. આપણે દર એક દિવસ વુમન્સ ડે ઉજવવો જોઈએ. મારું માનવું એવું છે કે એક સ્ત્રી પોતાની રીતે આગળ વધે અને સમાજને આગળ કરે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. હું ફાતિમાને એવી રિક્વેસ્ટ કરીશ કે થોડું બોલે. ગુડ ઇવનિંગ અંકલેશ્વર. વુમેન્સ ડેના સેલિબ્રેશન માટે આજે અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં પ્રોગ્રામ રાખેલો છે, એના માટે અમને આમંત્રિત કરેલા છે. મેં એવું માનું છું કે એમ્પાવરમેન્ટ ઓફ વુમેન જે સ્ટાર્ટ થાય છે એ પેરેન્ટ્સથી સ્ટાર્ટ થાય છે. સો પેરેન્ટ્સ આર ફૂલી રિસ્પોન્સિબલ ફોર એજ્યુકેટિંગ ધ લિટિલ ગર્લ્સ એન્ડ ડોટર્સ. દેટ ઇઝ વોટ આઈ વોન્ટ ટુ સે. થેન્ક યુ. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.